તબિયત ખુશ કરી દીધી સાહેબ હા આજે એવી વાત કરી આજે એવું તમે જમવાનું બનાવ્યું તબિયત ખુશ થઈ ગઈ તો તમે શું બીમાર હતા કે એવી વાત સાંભળીને ખુશ થઈ ગયા કે તમે એ બીમાર હતા કે તમે એનું ભોજન ખાઈને ખુશ થઈ ગયા નિરોગી બની ગયા નહીં સ્વસ્થનો અર્થ એવો થાય છે કે તમે મેન્ટલી ખુશ થાવ છો તમે કોઈ રોગી નથી બરોબર રોગી હોવું અને સ્વસ્થ મતલબ કે નિરોગી હોવું અને સ્વસ્થમાં જમીન આસમાનનો ડિફરન્સ તો આપણે જોઈએ કે સ્વાસ્થ્ય એટલે શું અને વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા જરૂરી છે કે નહીં વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર છે કે સિમ્પલ વસ્તુ આપણે એક કોન્સેપ્ટ દ્વારા વિચારીએ કે તમે જે જગ્યા ઉપર રહો છો એ જગ્યાની જો આજુબાજુ ભલે તમારા ઘરની આજુબાજુ નહીં પણ તમારી સામેવાળાના ફળિયાની અંદર એના આંગણાની અંદર વરસાદનું પાણી જમા થાય છે તો જ્યારે એ વ્યક્તિના આંગણાની અંદર વરસાદનું પાણી જમા થાય છે તો એને તમે આમ તેમ રહેવા દેજો તમે એવું વિચારશો કે ભાઈ આપણા આંગણામાં ક્યાં છે એ તો સામેવાળાના આંગણામાં છે ઈ તો એનો પ્રશ્ન છે આપણો ક્યાં પ્રશ્ન છે સાહેબ એને નિકાલ કરવાનો પણ એ ભરેલા પાણી ગંદા પાણીમાંથી જે મચ્છરો ઉત્પન્ન થશે જે રોગોનો ફેલાવો થશે એ પૂછી નહીં આવે કે હું સામે વાળા ઉત્પન્ન થયો છો તમારા ઘરે આવું કે નહીં એ આવશે તમને પણ રોગી બનાવશે અને રોગનો ફેલાવો કરશે તો તમારી આજુબાજુમાં સ્વચ્છતા હોય તો તમે વધારે સારું નિરોગી જીવન છે એ જીવી શકો તો તમારી આજુબાજુમાં જાહેર સ્વચ્છતા જળવાવી જરૂરી છે ભાઈ જોઈએ આપણે કેટલાક ફૂટેજ વિડીયો લીધેલા છે સોરી કે તમે જોઈ શકો આજુબાજુમાં કચરો પડેલો હોય ગંદકી થઈ ગયેલી હોય છે ખાસ કરીને તમે જે આજુબાજુના વિસ્તારમાં ખાડીવાળા વિસ્તારની આજુબાજુમાં રહેતા મેં ઘણા એવા લોકો જોયા છે સવારમાં આટલા આટલા પોટલા ભરીને કચરો છે એ કચરા ન હોય શેરીને બહાર ઘરની બહાર ઘણી વાર મોટી મોટી બિલ્ડિંગોની અંદર જો ઉપરથી કચરો નીચે ઠલવતા હોય તો આ જે ગંદકી થાય છે એનાથી જે રોગકારકો ઉત્પન્ન થાય છે એ તમને રોગી તો બનાવશે એ રોગનો ફેલાવો તો કરશે આગળ વાત કરી તો સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક માનસિક અને સામાજિક જીવનની અને પૂર્ણ રૂપે સમન્વય દર્શાવતી સ્થિતિ વ્યક્તિ જ્યારે શારીરિક રીતે માનસિક રીતે આર્થિક રીતે સંપૂર્ણ સમન્વય રીતે ક્ષમતા ધરાવતો હોય એક સમન્વય સ્થિતિ વ્યક્તિ માનસિક રીતે પણ સ્ટેબલ હોય શારીરિક રીતે પણ સ્ટેબલ હોય પૈસા પણ એટલા વ્યવસ્થિત કમાતો હોય છે કે ત્રણ ટક પૌષ્ટિક ખોરાક ખરીદીને ખાય છે તો એ વ્યક્તિ સ્વસ્થ છે એને કોઈ ટેન્શન નથી આગળ વાત કરીએ બધા સજીવોના સ્વાસ્થ્યનો આધાર તેમની ફરતે આવેલા પર્યાવરણ પર આધારિત છે તમે કેવા પર્યાવરણની અંદર રહો છો એના ઉપર તમારું સ્વાસ્થ્ય છે એ આધાર રાખે છે દાખલા તરીકે ચક્રવાત સાયક્લોન દરમિયાન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે કઈ રીતે નુકસાન થાય છે ભાઈ આ ચક્રવાત ઝડપી ફૂંકાતા પવનો આપણને કઈ રીતે નુકસાન કરે છે તો એમ કેટલોય કચરો છે ઉપાડી ઉપાડીને ક્યાં ક્યાંથી દૂર દૂરથી તમારા ઘર પાસે લઈ જશે તમારા ઘર પાસેથી પણ આગળ લઈ કોઈ એક જગ્યાએ તો આપણે એવું વિચારી શકીએ કે ધારો કે તમે જે જગ્યા ઉપર ચક્રવાતને લીધે આ કચરો બધો જમા થાય છે કેટલાને મકાન મિલકતો છે એ તૂટી ફૂટી પડે છે ભાંગી પડે છે કેટલાય લોકો કદાચ એમાં મૃત્યુ પામે છે તો એના શરીર એના અંગો સડે છે અને એના જે વાયરસ બેક્ટેરિયાઓ છે એમાં ઉત્પન્ન થાય છે ફૂગ ઉત્પન્ન થાય છે એ હવાના જોકાથી વાતાવરણમાં પ્રસરતા રહે છે આપણા શ્વાસમાં જાય છે બીજાના શ્વાસમાં જાય છે વ્યક્તિ છીંક ખાય છે તો એમાંથી નીકળતા જે વાયરસ બેક્ટેરિયાઓ છે એનો પણ ફેલાવો થાય છે અને આવી રીતે વ્યક્તિઓ છે રોગીને રોગી રોગીને રોગી બનતા જતા હોય છે વ્યક્તિ સમાજમાં રહે તે ખૂબ અગત્યનું છે કારણ કે સામાજિક પર્યાવરણ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે ઘણી વાર એવું થતું હોય છે તમે જે રિયલમાં એક ઘટના જોયેલી છે બહુ ચર્ચાનો વિષય બનેલી છે કે વ્યક્તિ પાસે પૈસા છે ઇજ્જત છે શોહરત છે દોલત છે ચંદ્ર પર પણ એનો બંગલો છે મતલબ કે એની જમીન છે આટલો પૈસાવાળો વ્યક્તિ તમે શું માનો એ સુસાઈડ કેમ કરે છે જે વ્યક્તિને તમે ઓળખો છો સુશાંત સિંહ રાજપૂત એટલો એન્સંગ શું એને કઈ છોકરીને માગા નહોતા શું એને ફિલ્મોની અંદર સારી એવી પ્રતિષ્ઠા નહોતી એની સારા એવા બેંક બેલેન્સ હતું એની પાસે નોકર ચાકર પણ હતા પૈસા પણ તમારી પાસે એવું છે બધું કંઈ નથી પણ એ વ્યક્તિ સમાજથી બહાર ફેંકાઈ ગયો હતો એના બોલિવૂડ સમાજની અંદર એને બાયકોટ કરવામાં આવેલો હતો બસ એનાથી એ માનસિક રીતે પીડાતો હતો અને માનસિક રીતે પીડાવાને કારણે એ વ્યક્તિ સુસાઇડ કરી લે છે મનોરોગી બની ગયો તો વ્યક્તિ સમાજમાં રહે એ ખૂબ અગત્યનું છે તોને તો જ એ વ્યક્તિનું સ્વાસ્થ્ય છે જળવાય આગળ વાત કરીએ મનુષ્યો ગામડા કસબા કે શહેરોમાં રહે છે આવા રહેઠાણ વિસ્તારોની જાહેર સ્વચ્છતા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વની છે જગ્યાએ રહેતા હોય ગામડે રહેતા રહેતા હોય હોય શહેરોમાં રહેતા હોય એની પ્લેસ કે જ્યાં તમે રહો છો ત્યાં સ્વચ્છતા જળવાવી જરૂરી છે અને એ સ્વચ્છતા જ તમને સારું એવું સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આવા વિસ્તારોનું પર્યાવરણ પણ સ્વાસ્થ્ય પર અસર કરે છે આપણે હમણાં જ વાત કરીએ કે જો કચરાનો ઢગલો જ તમારા આજુબાજુના વિસ્તારમાં હોય તમારા ઘરની સિમ્પલ વસ્તુ છે કે આ કચરો બધો જ તમારા ઘરની બાજુમાં ફેંકવામાં આવે તો શું થાય એની દુર્ગંધ એના સડેલા કડો કુડો કચરો એમાંથી નીકળતા વાયરસ બેક્ટેરિયાઓ શું તમારા શરીરને નહીં હાની પહોંચાડે અને તમે તો કેટલાય લોકોના સંપર્કમાં આવતા હશો તો તમારા થ્રુ કેટલાય લોકોને આ ચેપી રોગોનો ફેલાવો નહીં થાય શું એક સુરક્ષિત સમાજની રચના થશે એટલા માટે તો સરકારને લોકડાઉન રાખવું પડે છે કે ભાઈ નહીં સમજે આ ભાઈ ઘણી બધી જગ્યાએ જાશે ઘણા બધાને રોગી બનાવશે એટલે તો તમને ત્રણ મહિના લોકડાઉનની અંદર રાખવામાં આવ્યા કે આ જે ચેપી રોગ છે એનો ફેલાવો થતો અટકે આગળ વાત કરી આવા વિસ્તારોમાં સર્જાતા કચરાનો નિકાલ કરવામાં ન આવે તો શેરીઓમાં કચરાના ઢગલા થઈ જાય ભાઈ ગટરો ઉભરાઈ જાય ખુલ્લામાં ગટરના પાણી કે અન્ય પાણી ભરાઈ રહે શું એમાંથી ચાલવું તમને ગમશે એની ગંદી વાસ લેવી તમને ગમશે નહીં નિકાલ કરવામાં ન આવે તો વિવિધ રોગકારકો અને રોગવાહકોના ઉદભવ સ્થાન અને આશ્રય સ્થાન બની જાય અને જ્યારે આવું બને છે ત્યારે આપણું જ સ્વાસ્થ્ય જોખમાય છે અને વ્યક્તિગત આરોગ્ય માટે સ્વચ્છ હવા પાણીની સાથે જાહેર સ્વચ્છતા પણ ખૂબ અગત્યની છે ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે સ્વચ્છ ભારત સુંદર ભારત ભાઈ બરોબર છે કહેવાનો મતલબ એ છે ઓકે કસ્બા એટલે શું કોઈકનો પ્રશ્ન છે જણાવી દઉં કસ્બાઓ તો તમે જોઈ શકો જેને આપણે આપણી ભાષાની અંદર કબીલાઓ કહી શકીએ કે ઘણા બધા લોકો છે એ રખડતું જીવન ભટકતું જીવન જીવતા હોય છે વણજારાઓ આપણે કહેતા હોય છે કે જે એનો માલ સામાન વેચતા હોય છે બરાબર એના પરિવાર એની સાથે કેટલાક પ્રાણીઓની બધું એની સાથે ભટકતું જીવન જીવતા હોય આ ગામથી પહેલે ગામ પહેલે ગામથી બીજે ગામ આ શહેરથી બીજા શહેર એને કસબાઓ કહેવાય ક્લિયર થાય છે ચાલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જાહેર સ્વચ્છતા ખૂબ અગત્યની છે અને પ્લીઝ બી ક્લીન બધાને સ્વચ્છ રાખો એટલે જ તો સ્કૂલોની અંદર તમારા નખ કપાવવામાં આવે છે તમારા વાળ કપાવવામાં આવે છે તમને વ્યવસ્થિત નાય ધોઈને સુંદર સ્વચ્છ સુઘડ યુનિફોર્મમાં આવવાનું કહે છે શું કામ આવવાનું કહે છે એ તમે એક ફીલ કરશો સ્વચ્છતાનું જેનાથી તમારું સ્વાસ્થ્ય છે એ સુધરશે આગળ વાત કરીએ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ આવશ્યક છે સવાલ સમજો ભાઈ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ હોવી જરૂરી છે અને સામાજિક સહ સમાનતા અને સંવાદિતા ખૂબ આવશ્યક સંવાદિતા એટલે વ્યવહાર બરોબર વરૂણસિંહ ઓકે વરૂણસિંહ ભાઈ લાઠીથી બિલોંગ કરે છે ઘણા લોકો ખૂબ સરસ ભાઈ ખૂબ સરસ બસ મજામાં શું ભાઈ ચાલો આગળ વાત કરીએ કેટલામું ચેપ્ટર છે તમના ઈશિતા બેટા ચેપ્ટર તેર છે આગળ વાત કરીએ તો ભાઈ આ સારી કા એકદમ સારી આર્થિક સ્થિતિ એટલે તમે બીમાર પડો છો અને તમને દવા તમારી લેવાના પૈસાનો તમને પૌષ્ટિક ખોરાક જે પ્રિસ્ક્રિપ્શનની અંદર લખી આપે છે કે ભાઈ આ ભોજન લેવું આવું ભોજન લેવું તમે બીમાર છો પણ તમે એટલા કેપેબલ જ નથી કે ભોજન બનાવી શકો છો લઈ શકો છો તો તમારી એ સ્થિતિ એ આર્થિકતા નબળી છે તમે બિલો પુવર્ટી લાઈન છો અને ખૂબ અગત્યનું છે કે તમારી પાસે થોડીક આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ કે જેનાથી તમે એક સારું જીવન જી જીવી શકો કે જે જરૂરી છે નિરોગી રહેવા માટે પૌષ્ટિક ખોરાક મેળવવા માટે બરોબર છે સામાજિક સમાનતા અને સંવાદિતા સંવાદિતા એટલે કે વ્યવહાર સમાન હોવો જોઈએ ઘણી આપણે ઘણા લોકોને એના સમાજથી એને આપણે તરછોડી દેતા હોય છે તુચ્છ ગણતા હોય છે બરાબર છે તો જો આ જે વ્યક્તિ સાથે બને છે એ વ્યક્તિ ક્યારેક સમાજ માટે એક નુકસાનકારક બને છે તમે જોવો છો ઘણી વાર સિરિયલ કિલરો બનતા હોય છે એ કઈ રીતે બનતા હોય છે મેં એક મૂવી જોયું છે હોલીવુડનું એક મૂવી છે એમનું નામ છે મૂવીનું નામ છે જીગસો બરોબર છે નામ લખું છું અહિયાં જીગો એટલે કે લાકડો કાપવા માટેના જે કટરો હોય છે ને એને જીગસો કહેવાય આ મૂવીની અંદર એવું બતાવવામાં આવે છે કે એક વ્યક્તિ કે જેને મગજનું કેન્સર હોય છે બરોબર છે એ એના પરિવાર સાથે જતો હોય છે ને અચાનક કોઈ ગાડી એને ટક્કર મારીને વહી જાય છે એનું ગંભીર રીતે એક્સિડન્ટ થાય છે પણ એ કેન્સરનો વ્યક્તિ બચી જાય છે પણ એની સાથે રહેલી એની પત્ની નાનો બાળક ત્યાં એનું બ્લડિંગ જ એટલું બધું થઈ જાય છે તો એ વ્યક્તિના પગ છે કારની નીચે ફસાઈ ગયા હોય છે એટલે બૂમ પાડતો હોય છે આવતા જતા લોકોને કે પ્લીઝ હેલ્પ કરો પ્લીઝ હેલ્પ કરો મારી પત્ની મારા બાળકને બચાવો પણ લોકો એને જોવે એની હાલત જોઈને એને તરછોડી દે છે કે જાવા દીને આવા તો કેટલા એક્સિડન્ટ થતા હોય આવા કોને કોને આપણે દવાખાને પહોંચાડવા કોઈ એની મદદે નથી આવતું એનું બાળક પછી એસએમસી વાળા લોકો મતલબ કે આપણે જેમ કહીએ અહીંયા સુરતમાં જેમ એસએમસી ના લોકો બતાવે છે એમને લઈ જાય છે હોસ્પિટલમાં ભરતી કરે છે ત્યારથી વ્યક્તિના મગજમાં એક વસ્તુ આવી જાય છે કે આ જે સમાજ મારી આજુબાજુમાં છે ને એ રોગી છે માનસિક રોગી કે જે મારી જેવા લોકોને મદદ નથી કરતા અને હવે આ લોકોને મારી આજુબાજુમાં જેટલા લોકો છે એને જીવવાનો કોઈ અધિકાર નથી અને વ્યક્તિ બની જાય છે સિરિયલ કિલર ખૂન ખૂન ઉપર કરતો હોય તો ઘણી વાર આવું બનતું હોય છે કે વ્યક્તિ જ્યારે સામાજિક રીતે એને તરછોડી દેવામાં આવે છે કાં તો એ સુસાઈડ કરતા હોય છે કાં તો એ સમાજને જ નુકસાન પહોંચાડવાનું શરૂ કરતા હોય છે ભાઈ મંજુલાબેન ઝાલા બહુ વધારાની કમેન્ટ કરવાથી ફાયદો નથી થતો બરોબર છે એક્ઝામ ક્યારે છે તને ખબર હોય એક્ઝામ ક્યારે છે અમે કોઈ એવી જાહેરાત કરી જ નથી કે એક્ઝામ રાખીએ છીએ બરોબર છે ગણિત અને ઇંગ્લિશના લાઈવ સોમ મંગળ બુધ છ સાડા છ ઇંગ્લિશ હોય છે અને સાડા છ થી સાત વિજ્ઞાન હોય છે અને ગણિત એ ગુરુ શુક્ર શનિની અંદર હોય છે ચાલો આગળ વાત કરી તો શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ માટે બહારથી દ્રવ્યો અને શક્તિ મેળવવી જરૂરી છે આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તો ખોરાક ખરીદવા માટે તમારી આર્થિક સ્થિતિ તો સારી હોવી જોઈએ ને સ્વાસ્થ્ય માટે પૂરતા પોષક દ્રવ્યો ધરાવતા ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક માટે પૈસા કમાવા પણ જરૂરી છે અને આ માટે સારું કામ કરવું પણ જરૂરી છે સારું કામ કરો તો સારા પૈસા મળે અને સારું કામ ત્યારે કરી શકો કે તમારી હેલ્થ તમારું સ્વાસ્થ્ય તમારી તબિયત સારી હોય બરોબર છે એસએસના ના લેક્ચર આવશે બેટા એ ગુરુ શુક્ર શનિમાં આવશે

તેથી વાસ્તવમાં આપણે તંદુરસ્ત રહી શકીએ જો કોઈની પણ સાથે આપણો વ્યવહાર સારો ન હોય આ વ્યવહાર એટલે સંવાદિતતા અને એકબીજાથી લડતા કે ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી બરોબર ઘણા નથી કેતા જો ડર ગયા સમજો મર ગયા ડરી ડરીને જીવશો તો તમે પરિસ્થિતિનો સામનો જ નહીં કરી શકો તમારામાં શું તાકાત છે તમને ખબર જ નથી અને વ્યક્તિ રૂંધાઈ રૂંધાઈને મરી વાત કરીએ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતતા જરૂરી છે બરાબર તો આટલું આપણે ક્લિયરલી સમજાય તો હવે આપણે સમજીએ કે સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરત શું છે તમારું સ્વાસ્થ્ય સારું રહે એની માટેની આવશ્યક શરત શું છે તો ગટરનું જે પાણી છે વરસાદી જે પાણી છે કચરાનો નિકાલ થવો અને જાહેર સ્વચ્છતા જળવાવી જરૂરી છે આ પેલી આવશ્યક શરત છે સ્વચ્છ પાણીના પીવાના પાણીની પ્રાપ્તિ થવી એ પણ તમારો અધિકાર છે અને સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરત છે પૂરતા અને પોષણક્ષમ ખોરાકની પ્રાપ્તિ પણ થવી જોઈએ તો જ તમારું સ્વાસ્થ્યને પૂરતા પોષક તત્વો મળે છે એમાંથી જરૂરી ઊર્જા ઉત્પન્ન થાય છે એમાંથી તમારું સ્વાસ્થ્ય જળવાય છે સારામાં સારું કામ કરી શકો સારામાં સારી ઇન્કમ કરી શકો અને તમે બેટર લાઈફ જીવો છો ઘણા લોકોને આવું કહેતા સાંભળતા કે મહિને લાખ રૂપિયા હોય ને આપણી પાસે પગાર બેટર લાઈફ જીવે એ મારી પાસે ફોર વ્હીલર આરામ કરતો હોય હું આમ કરતો હોય નથી ઘણીવાર અમુક લોકો આવા સપનાઓ જોતા હોય છે તો એના માટે મહેનત કરવી પડે બેટા અને સામાજિક સમાનતા અને સંવાદિતતા જળવાવી પણ ખૂબ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો જો આ આ નથી જળવાતું સ્વાસ્થ્ય માટેની આટલી શરતોનું પાલન નથી થતું તો એ વ્યક્તિ માનસિક રીતે અથવા તો શારીરિક રીતે રોગી બને છે અને ઘણી વાર પછી આ રોગનો ફેલાવો રોગકારકો દ્વારા થતું હોય રોગકારકો એમાં રોગકારકોનો અગત્યનો ભાગ હોય છે કે જે આવા રોગને સમાજમાં ફેલાવે લોકો સુધી ફેલાવે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે ખૂબ સારી રીતે તમને આ ટોપિક ખબર પડી હશે સ્વાસ્થ્ય એટલે શું એને કઈ રીતે મૂલવવામાં આવે છે સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરત શું છે આઈ હોપ કે તમને ખૂબ સારી રીતે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ વિડીયો તમને ગમે છે શીખવા મળે છે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો અમને પણ એક આનંદ થાય કે આવા સરસ મજાના વિડીયો હજી આનાથી પણ વધારે સારા વિડીયો તમારી સમક્ષ રજૂ કરી અને તમારું અભ્યાસક્રમ જે ખૂબ સારી રીતે પૂર્ણ કરી તો પ્લીઝ તમારા મિત્ર વર્તુળની અંદર ખાલી એક એક મિત્રને તમે વાત કરો અને એને લાઈવ ક્લાસ માટે એને જોઈન કરો ચાલો તો જય હિન્દ જય ભારત વંદે માત્ર